જૂનાગઢના વાડલા ગામમાં આરોગ્ય તંત્રનું સારવાર કે સગવડો વિના તાગડધીના એક મહિનાથી આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટિંગની કીટ નથી મળી રહી. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે મારું ગામ કોરોના મુક્તનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાની વહીવટી અને આરોગ્ય તંત્રને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ગામ હોય, કોઈ પણ તાલુકો હોય, સારવાર ન મળવાને કારણે કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ, જેની જવાબદારી વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રને સોંપવામાં આવી છે. પરંતુ વાડલા ગામ જાણે જૂનાગઢના નકશામાં આવતું ન હોય તેવી રીતે કોઈ પણ સગવડ આપવામાં નથી આવતી. જ્યારે આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામાં આવી ત્યારે આરોગ્ય અધિકારીને પૂછતા જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી કોરોનાની ટેસ્ટિંગ કીટ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં જ નથી આવી. પટેલ સમાજના સહકારથી ગાદલા અપાયા છે અને વાડલા શાળામાં નખાયા છે, પરંતુ કોઈ પણ તંત્ર મદદ કરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. અને ટેલિફોનિક શાહપુરના આયુષ અધિકારીને પૂછતા તેમણે પણ આ જ જવાબ આપ્યો હતો કે ઉપરથી ટેસ્ટિંગ કીટ ન આવે તો અમે શું કરીએ, જેથી કરીને વાડલા ગામના લોકોને શાહપુર તથા જૂનાગઢ ધક્કા ખાવા પડે છે. જ્યારે બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય ભરત ચાવડા જણાવી રહ્યા છે કે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા પૂરી નથી પડાતી. મારું ગામ કોરોના મુક્ત ગામ એ ફક્ત વાતો જ હોય અને વાહવાહી માટે જ સારું લાગે છે, પરંતુ લોકોના સ્વાસ્થ્યને સારવાર માટે તો તંત્ર સાથે જ મદદ કરવાની હોય છે. મારું નામ રવિ, વાડલા ગામનો રહેવાસી છું અને વાડલા ગામમાં આરોગ્ય વિભાગ કોઈ જાતની વ્યવસ્થા કરી રહ્યું નથી ત્યારે અમારે બધાને શાહપુર દોડીને જવું પડે છે. રેપિડ કીટ નહીં, આ નહીં, તે નહીં, ગમે જાય તો દવાખાનું બી બંધ હોય. આઇસોલેશન અહીંયા આપણે નિશાળમાં ચાલુ કરેલ છે પટેલ સમાજ વતી, અને આરોગ્ય વિભાગ કાંઈ કોઈ જાતની સાથ સંભાળ લેતું નથી. અને હવે આરોગ્ય વિભાગ આ સરકાર ખાલી કહે છે કે મારું ગામ કોરોના મુક્ત, મારું ગામ કોરોના મુક્ત. અહીંયા કોરોના મુક્ત છે જ નહીં, હાલમાં 15-20 એક્ટિવ કેસ છે તો બી સરકાર કોઈ કાંઈ ધ્યાન દેતી નથી. શું કહેવા માગો છો સરકારને આપની જાહેર અપીલ? સરકાર ખાલી એમનેમ ક્ષેત્ર ઉપર કહી અને રોડવે છે કે ભાઈ કોરોના મુક્ત છે, રસી લ્યો, આ લ્યો, પણ રસી પૂરતી પ્રમાણમાં આવતી જ નથી તો લે શું, આમાં રસી લેવી કેમ? મારું નામ ભરતભાઈ ચાવડા, વાડલા ગામનો રહેવાસી હું, તાલુકા પંચાયતનો સદસ્ય છું, મારા મિસિસ વાડલાના સરપંચ છે. હાલ અત્યારે ગામડામાં પરિસ્થિતિ વિકટ ઊભી થતી જાય છે અને કોરોનાના કારણે ગામમાં 3 મૃત્યુ, એક જ ઘર પરિવારના 3 સભ્યો વયા ગયેલા છે. અને અત્યારે હાલમાં 10-15-20 જેટલા કેસો ગામની અંદર છે અને અહીંયા કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા મળતી નથી. ટેસ્ટિંગ માટે જૂનાગઢ દોડી જવું પડે છે. ગામના માણસોને, વૃદ્ધ માણસોને અહીંથી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા નથી થતી, જે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અત્યારે ગામડામાં. પણ ગામડાની વાત આવે તો જે મારું ગામ કોરોના મુક્ત, શું કહેવા માગું છું? સરકાર ખાલી બોલે છે, સ્થળ જમીન સ્તર ઉપર જાય તો સરકારને ખબર પડે માણસો કેટલા હેરાન થાય છે અને કેવી પરિસ્થિતિ છે, બેરોજગારી છે અને ઘરમાં પરિવારમાં માણસો બીમાર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે, અને ટેસ્ટિંગ કીટો પણ નથી. વનરાજ ચૌહાણનો અહેવાલ, જીટીવી ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.